પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા 2 દિવસ માટે હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 દિવસ દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 11 વોર્ડમાં કુલ 238 ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો નોંધાયા હતા. પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપની 2 દિવસીય પસંદગી પ્રક્રિયા આજે સંપન્ન થઈ ગઈ હતી. પાલનપુરની હોટલ હેલો પોઈન્ટમાં ભાજપના નિરીક્ષકોએ વોર્ડવાઇઝ ઉમેદવારોને સાંભળવાની કવાયત. નિરીક્ષકો તરીકે કાંકરેજના ધારાસભ્ય કીર્તિનસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ માધુભાઈ રાણા, મહામંત્રી દિલીપસિંહ વાઘેલા અને ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આશાબેન પટેલે હાજર રહી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને વોર્ડવાઇઝ સાંભળ્યા હતા. જો કે પ્રથમ દિવસે જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો રાફડો ફાટતા વોર્ડ નંબર 1 થી 5માં 93 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે વોર્ડ નંબર 6 થી 11માં પણ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોનો ભારે ઘસારો રહ્યો હતો. આમ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં 44 ભાજપના નગરસેવકો બેઠક પર 238 દાવેદારોએ ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે ઉમેદવાર પસંદગી કરવી અઘરી બની છે. તો જાણીએ પાલનપુરના કયા વોર્ડના કેટલા ઉમેદવાર નોંધાયા છે.